અરે વાહ જેડી, તે ખૂબ સારું કામ કર્યું કે આજે ઘણા સમય પછી બધા કોલેજના મિત્રોને એક જગ્યાએ આપણે ભેગા કર્યા. મને થયું કે આપણે કોલેજના મિત્રો ઘણા વર્ષોથી ભેગા થયા નથી, એટલે મેં દરેકના કોન્ટેક્ટ્સને ભેગા કર્યા અને આમંત્રણ આપી દીધું. વાહ વાહ, આપણા કોલેજની સન મિસ મયુરી આવી ગઈ. બે યાર, લગ્નના આટલા વર્ષો પછી પણ એવી ને એવી જ દેખાય છે. હાય ગાઈઝ. હાય. હાય જિગ્નેશ, કોલેજ પૂરી થયા પછી તું શું કરીશ? કોલેજ પૂરી કર્યા પછી કોઈ પણ ધંધો કરીશ. મારા પપ્પાને તો સરકારી નોકરી વાળો જ છોકરો જોઈએ, એટલે તારે છે ને સરકારી નોકરી જ કરવી પડશે. તું સાંભળ, મને છે ને ધંધામાં રસ છે, નોકરીમાં નહીં. ગાઈઝ, મીટ માય હસબન્ડ રાજ. ચલો ગાઈઝ, લેટ્સ સેલિબ્રેટ. તું હતી જોડે જિંદગી જન્નત હતી, ઓ તું હતી જોડે જિંદગી જન્નત હતી, માગી દુવાને મળી મન્નત હતી. જે હતી મારી દુનિયાએ મને ના મળી, ઓ જે હતી મારી દુનિયાએ મને ના મળી. ઓ ચાહવા છતાં તારી ચાહત ના મળી, મારી દુનિયાએ મને ના મળી. ઓ જે હતી મારી દુનિયા એ મને ના મળી. કોણ હતું? જિગ્નેશ. મેં તને ના પાડી છે ને, આ જિગ્નેશ સાથે તારા બધા જ સંબંધ તોડી નાખજે. આવા લફંગા છોકરા મને નથી પસંદ. તારા લગ્ન તો છે ને કોઈ સારા સરકારી નોકરિયાત સાથે થશે. ચાલ. ઓ જાણું છું તારી પણ કંઈક મજબૂરી હશે, મારાથી દૂર રહીને તું પણ નારાજી હશે. પણ ના જાણ્યું હતું શું કારણ એ મને ના સમજાણું. તું તો ગઈ પણ તારી યાદો મૂકી ગઈ, કેમ તું મને હાવ એકલો કરી ગઈ. જે હતી મારી દુનિયાએ મને ના મળી.
હાથોની લકીરમાં નથી, તું તકદીરમાં નથી, તારી જોડે રહેવું એ મારા રે નસીબમાં નથી. હતું સુખ તારી જોડે, તું હતી મારી જોડે, વિધિના લેખ જો ને નથી તું મારી જોડે. હતી શું મજબૂરી વાત ના કરી, જુદા થયા પછી ફરી ના મળી. જે હતી મારી દુનિયાએ મને ના મળી. મારી દુનિયાએ મને ના મળી. હો જે હતી મારી દુનિયા એ મને ના મળી. સોરી મયુરી, હું તારી ચિઠ્ઠી જિગ્નેશને ના પહોંચાડી શકી. આ ચિઠ્ઠી લઈને જિગ્નેશને પહોંચાડી દે. નેને કે મારા પપ્પાએ મારો ફોન લઈ લીધો છે, એટલે એ મને જલ્દથી જલ્દ અહીંયાથી લઈ જાય. એ જો નહીં આવે તો મારા પપ્પા મારા લગ્ન બીજે કરાવી દેશે. મારું એક્સિડન્ટ થયું હતું અને હું 2 દિવસ પહેલા જ કોમામાંથી બહાર આવી. જિગ્નેશ, તારી વાઈફનું નામ શું છે? પ્રેમ જીવનમાં એક જ વાર થાય છે. જે હતી મારી દુનિયા એ મને